नमस्ते विद्यार्थी मित्रों, सरकारी हाईस्कूल चौगठना शैक्षणिक विडियो में आप सौनु स्वागत है। आज आपणे मनोविज्ञान प्रकरण 5 मनोभार अने स्वास्थ्य एना आगळना टॉपिकनी चर्चा करीशुं। आज आपणे मनोभारना कया कया प्रकारों छे ए अंगे चर्चा करीशुं। मनोभारना मुख्यत्वे 3 प्रकार छे, हताशा, संघर्ष अने दबाण। एमांथी सौथी पहेला आपणे जोईए हताशा। हताशा कोने कहेवाय? तो सौथी पहेला आपणे एनी व्याख्या जोईए तो कि लक्ष्य प्राप्तिना मार्ग में आता अवरोधोना परिणामे लक्ष्य सुधी पहुँची न शकवाने कारणे ऊभी थती मानसिक परिस्थिति एटले हताशा। दरेक व्यक्ति छे एने पोताना जीवन में कोई ने कोई लक्ष्य राखेलू होय छे अने आ लक्ष्य प्राप्त करवा माटे दरेक व्यक्ति सतत प्रयत्न करे छे। परंतु ज्यारे लक्ष्य प्राप्तिना मार्गनी अंदर वच्चे अवरोधो ऊभा थाय छे अने आ अवरोधोने कारणे व्यक्ति लक्ष्य सुधी पहुँची शकता नथी, त्यारे जे व्यक्तिनी मानसिक स्थिति सर्जाय छे, त्यारे जे मानसिक परिस्थिति होय छे एने हताशा कहेवामां आवे छे। धारो के कोई पण व्यक्ति छे एने IAS के IPS अधिकारी बनवू छे, आ लक्ष्य नक्की करेलू छे। परंतु आ IAS अने IPS अधिकारी बनवा माटे सखत मेहनत पण करे छे, सतत प्रयत्न पण करे छे अने सतत अभ्यास पण करे छे। हवे एना जे पेरेंट्स छे एटले के जे एना वाली छे ए વ્યક્તિને એવું કહે છે કે ભાઈ આર્થિક રીતે હું તને ભણાવી શકું, તારા અભ્યાસનો ખર્ચ ઉઠાવી શકું એટલી સગવડતા મારી પાસે નથી, એટલે હવે તારે આગળ અભ્યાસ કરવો જોઈએ નહીં, એટલે કે એ વ્યક્તિને અભ્યાસ છે છોડાવી દે છે। તો આ અભ્યાસ છૂટી જવાને કારણે વ્યક્તિ છે એ IAS કે IPS તરીકેનું જે પોતાનું લક્ષ્ય હતું ત્યાં સુધી પહોંચી શકતી નથી અને એને કારણે જે એ વ્યક્તિની માનસિક પરિસ્થિતિ ઊભી થાય છે એને હતાશા કહેવામાં આવે છે। માનવી છે એ પોતાની પ્રેરણાઓથી પ્રેરાઈને વર્તન કરે છે। આ પ્રેરણાઓ કઈ કઈ પ્રકારની હોઈ શકે? તો કે શારીરિક, માનસિક, સામાજિક અને અન્ય કોઈ પણ પ્રકારની। આ તમામ પ્રેરણાઓથી પ્રેરાઈને જ માનવીનું મોટાભાગનું વર્તન હોય છે અને આ પ્રેરણા સંતોષવા માટે જ વ્યક્તિ સતત પ્રયત્ન કરે છે। પરંતુ આ તમામ પ્રકારની પ્રેરણાઓ સંતોષાતી નથી, એટલે કાં તો સંતોષવામાં વાર લાગે છે અથવા તો અવરોધ ઊભો થાય છે અને એને કારણે પણ હતાશા જન્મે છે। ધારો કે આપણે શારીરિક પ્રેરણાની વાત કરીએ તો કે ભાઈ વ્યક્તિની શારીરિક પ્રેરણાઓ એટલે કે ભૂખ, તરસ, ઊંઘ અને જાતીયતા। આ શારીરિક પ્રેરણા જ્યારે ઊભી થાય છે એટલે કે આપણને જ્યારે પણ ભૂખ લાગે છે પરંતુ તાત્કાલિક હજી આપણા ઘરે જમવાનું બન્યું નથી અથવા તો મમ્મી હાજર નથી, આજુબાજુમાંથી એટલે કે કોઈ પણ હોટેલ કે રેસ્ટોરન્ટમાંથી આપણને અત્યારે મળી શકે એમ નથી, તો તાત્કાલિક આપણી જે ભૂખની જરૂરિયાત છે એ આપણે પૂરી કરી શકતા નથી અને એને કારણે આપણી જે માનસિક સ્થિતિ સર્જાય છે એને હતાશા કહેવામાં આવે છે। એ જ રીતે આપણે બીજું ઉદાહરણ લઈએ તો કે કોઈ પણ વ્યક્તિએ નેતા બનવાનું લક્ષ્ય રાખેલું છે પરંતુ નેતા બનવા માટે કોઈ પણ ચૂંટણીમાં જીતવું પડે અને એ પહેલાં કોઈ પણ પક્ષમાં એને ટિકિટ મળવી જોઈએ, પરંતુ કોઈ પણ પક્ષ એને ટિકિટ આપવાની ના પાડી દે છે અને વ્યક્તિ ચૂંટણીમાં ભાગ નથી લઈ શકતી અને જીતીને નેતા બની શકતી નથી। તો એને કારણે જે પોતાનું લક્ષ્ય હતું ત્યાં સુધી વ્યક્તિ પહોંચી શકતી નથી, એને કારણે જે એની માનસિક પરિસ્થિતિ ઊભી થશે એને હતાશા કહેવામાં આવે છે। હતાશાના કારણો છે એ વ્યક્તિગત પણ હોઈ શકે અને વાતાવરણજન્ય પણ હોઈ શકે। કયા કઈ રીતે? તો કે ભાઈ વ્યક્તિગત કારણોની અંદર તો કે વ્યક્તિએ સારા એવા ગાયક કલાકાર બનવું છે પરંતુ પોતાનો અવાજ જ સારો નથી તો એ સારા એવા સિંગર એટલે કે સારા એવા ગાયક કલાકાર બની શકશે નહીં। વ્યક્તિએ ફિલ્મની અંદર એક્ટિંગ કરવી છે એટલે કે હીરો કે હિરોઈન બનવું છે પરંતુ પોતાનો દેખાવ એવો કોઈ ખાસ એવો સારો નથી તો પણ પોતે હીરો કે હિરોઈન તરીકે સફળ થઈ શકશે નહીં। એ જ રીતે વ્યક્તિએ સારા એવા ચિત્રકાર બનવું છે પરંતુ પોતાને એક સીધી લાઈન પણ સારી રીતે કરી શકતી નથી તો પણ પોતે સારા ચિત્રકાર બની શકશે નહીં। તો આ બધા કારણો છે એ વ્યક્તિના વ્યક્તિગત કારણો છે કે જેને કારણે પોતે જે લક્ષ્ય નક્કી કરેલું છે ત્યાં સુધી પહોંચી શકશે નહીં અને એને કારણે પણ હતાશા જન્મે છે। બીજા કારણો છે વાતાવરણજન્ય। વાતાવરણજન્ય કારણો કયા કયા હોઈ શકે? તો કે સમાજના નીતિ નિયમો અને ધારાધોરણો,
જો ઘણા બધા સમાજ એટલે કે ખાસ કરીને જે રૂઢિચુસ્ત સમાજ છે ત્યાં બહેનોને અમુક ક્ષેત્રની અંદર કાર્ય કરવા માટે છૂટ આપવામાં આવતી નથી. ધારો કે જે રૂઢિચુસ્ત કુટુંબ છે એ મોટા ભાગે ફિલ્મ જગત હોય કે પોલીસ ખાતું હોય, તો આવા ક્ષેત્રની અંદર કાર્ય કરવા માટે દીકરીઓ છે એમને જવા દેતા નથી. તો જે આ રૂઢિચુસ્ત કુટુંબમાંથી બહેનો આવે છે, જે દીકરીઓ આવે છે, એમનું જે સ્વપ્ન છે એટલે કે ફિલ્મ ક્ષેત્રે આગળ વધવાનું કે કોઈ પણ આઈપીએસ અધિકારી બનવાનું, તો એ શક્ય બનતું નથી. એટલે કે આ સમાજના રીતિરિવાજ, પરંપરાઓ અને આ રૂઢિચુસ્તતા છે, એમની જે માન્યતા છે એ એમને રોકે છે, એ એમને અવરોધ હોય છે, અને એને પરિણામે પોતે આ ક્ષેત્રની અંદર આગળ વધી શકતા નથી. અને એને કારણે જે માનસિક સ્થિતિ ઊભી થાય છે એને હતાશા કહેવામાં આવે છે. બીજી બાબત આપણે લઈએ તો કે ભાઈ, કોઈ પણ વ્યક્તિ છે એને રમતગમત ક્ષેત્રની અંદર આગળ વધવું છે, એ ક્ષેત્રની અંદર પોતાની કારકિર્દી બનાવી છે, પરંતુ આકસ્મિક જ રીતે કોઈ પણ એની સાથે અકસ્માત સર્જાય છે અને વ્યક્તિ પોતાના હાથ અને પગ બંને ગુમાવી બેસે છે, તો રમતગમત ક્ષેત્રે ખેલાડી બનવા માટે જે શારીરિક ક્ષમતાની જરૂર પડે અને એમાં પણ ખાસ કરીને હાથ અને પગના વધારે ઉપયોગ થતો હોય, તો આ ક્ષેત્રની અંદર પોતાની કારકિર્દી બનાવી શકશે નહીં. એટલે કે પોતાનું આ જે લક્ષ્ય હતું એ હવે વ્યક્તિ પૂરું કરવા માટે સમર્થ નથી. એટલે એને કારણે જે પોતાની માનસિક પરિસ્થિતિ ઊભી થશે એને હતાશા કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ મનોભારનો બીજો પ્રકાર એટલે કે સંઘર્ષ. સૌથી પહેલાં આપણે જોઈએ સંઘર્ષની વ્યાખ્યા. સંઘર્ષ કોને કહેવાય? તો કે વ્યક્તિ સામે જ્યારે બે કે બેથી વધારે વિકલ્પો હોય છે અને એમાંથી કોઈ પણ એક જ વિકલ્પની પસંદગી કરવાની હોય ત્યારે જે ઊભી થતી અનિર્ણયાત્મકતાની માનસિક સ્થિતિ છે એને સંઘર્ષ કહેવામાં આવે છે. હવે આપણે આ વ્યાખ્યાને સમજીએ તો કે વ્યક્તિ સામે જ્યારે કોઈ પણ એક જ વિકલ્પ હોય ત્યારે કોઈ પણ આપણને કન્ફ્યુઝન કે મૂંઝવણ ઊભી થતી નથી, પરંતુ જ્યારે આપણી સામે બે વિકલ્પ ઊભા થાય કે બેથી વધારે વિકલ્પ છે અને આમાંથી કોઈ પણ એક જની પસંદગી કરવાની છે ત્યારે આપણે ઝડપથી નિર્ણય લઈ શકતા નથી. એટલે કે આ જે નિર્ણય ન લઈ શકવાની સ્થિતિ એટલે કે અનિર્ણયાત્મકતાની માનસિક સ્થિતિ છે એને સંઘર્ષ કહેવામાં આવે છે. કે ભાઈ, કયો વિકલ્પ પસંદ કરવો, કયું યોગ્ય છે, કયું અયોગ્ય છે, આવી જે નિર્ણય ન લઈ શકવાની અને મૂંઝવણભરી જે પરિસ્થિતિ છે એને સંઘર્ષ કહેવામાં આવે છે. સંઘર્ષમાં વ્યક્તિ સામે એકથી વધારે વિકલ્પ હોય છે અને એમાંથી કોઈ પણ એકની જ પસંદગી કરવાની હોય છે, અને આ પસંદગી કરવી એકદમ સરળ હોતી નથી, અને એને કારણે માનસિક સંઘર્ષ છે એ ઊભો થાય છે. જો આ સંઘર્ષ છે એ લાંબા ગાળા સુધી ચાલે છે તો વ્યક્તિ આવેગિક સમતુલા ગુમાવે છે. હવે આપણે જોઈએ સંઘર્ષના પ્રકારો. તો કે સંઘર્ષના મુખ્યત્વે ત્રણ પ્રકારો છે. કયા કયા? તો કે પહેલું છે અભિગમન સંઘર્ષ. અભિગમન સંઘર્ષ કોને કહેવાય? તો કે વ્યક્તિ સામે જ્યારે બે વિકલ્પ ઉપલબ્ધ છે અને આ બંને વિકલ્પ વ્યક્તિને પસંદ છે, પરંતુ આ બેમાંથી કોઈ પણ એક જ વિકલ્પની પસંદગી કરવાની હોય ત્યારે ઊભો થતો સંઘર્ષ અભિગમન સંઘર્ષ કહેવામાં આવે છે. આ સંઘર્ષની અંદર વ્યક્તિ સામે જે બે વિકલ્પ છે એ એને ખૂબ જ પસંદ છે અને એમાંથી કોઈ પણ એકની પસંદ કરવાની છે, એટલે આ પસંદગી વખતે જે સંઘર્ષ ઊભો થશે એને અભિગમન સંઘર્ષ કહેશું. હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો કે જ્યારે પણ આપણે વેકેશન છે તો વેકેશન દરમિયાન આપણા પેરેન્ટ્સ કહે છે કે આપણે ફરવા જઈએ, બરાબર, આપણે કોઈ પણ ટૂર ઉપર જઈએ, તો હવે ટૂર નક્કી કરતી વખતે કોઈ પણ આપણને સ્થળ આપશે કે ભાઈ આપણે ક્યાં જવું છે ફરવા માટે, કે ભાઈ રાજસ્થાન જવું છે કે મહારાષ્ટ્ર જવું છે, કે ભાઈ કોઈ પણ બીજા ઉત્તર ભારતમાં ફરવા જવું છે કે દક્ષિણ ભારતમાં ફરવા જવું છે. જો આ સમયે આપણી પાસે જે વિકલ્પ છે એ બધા જ આપણને ગમે છે, પરંતુ આપણે કોઈ પણ એકની જ પસંદગી કરવાની છે, તો આ સમયે પસંદગી વખતે જે મૂંઝવણ આપણને ઊભી થાય છે એને અભિગમન સંઘર્ષ કહેવામાં આવે છે. આ જ રીતે તો કે આપણે સામાન્ય રીતે બહાર જ્યારે જમવા માટે જતા હોઈએ છીએ ત્યારે પણ આવી નાની બાબતો ઊભી થતી હોય છે, કે ત્યારે પણ આપણને વાલી પૂછે કે ભાઈ તમે શું જમશો, પંજાબી ભોજન જમશો કે ચાઇનીઝ જમશો, કયા રેસ્ટોરન્ટમાં જવું છે, બરાબર. તો આવી સમયે બેમાંથી કોઈ પણ એકની જ પસંદગી કરવાની છે, તો ત્યારે આ સંઘર્ષ ઊભો થાય છે. આ જ રીતે આપણે વાર તહેવાર હોય, કોઈ પણ પ્રસંગો હોય ત્યારે પણ
ખરીદી કરવા માટે જઈએ છીએ ત્યારે પણ આ પરિસ્થિતિ ઊભી થાય છે કે ધારો કે આપણે કપડાંની ખરીદી કરવા માટે જઈએ છીએ તો બે કપડાં આપણને ખૂબ જ ગમે છે તો આ બે જોડીમાંથી જ્યારે કોઈ પણ એકની જ પસંદગી કરવાની હોય ત્યારે આપણને આ પ્રકારના સંઘર્ષનો અનુભવ થશે એટલે કે બંને વસ્તુ આપણને ગમે છે પરંતુ આપણે કોઈ પણ એકની જ ખરીદી કરી શકીએ છીએ ત્યારે જે સંઘર્ષ ઊભો થાય એને અભિગમન અભિગમન સંઘર્ષ કહેવામાં આવે છે બીજો પ્રકાર જોઈએ આપણે વિગમન વિગમન સંઘર્ષ આ સંઘર્ષની અંદર તો કે વ્યક્તિ સામે બે વિકલ્પ હોય છે અને આ બંને વિકલ્પો વ્યક્તિને નાપસંદ હોય છે બંને વિકલ્પ નાપસંદ છે છતાં પણ બેમાંથી કોઈ પણ એકની પસંદગી ફરજિયાત એને કરવાની હોય છે ત્યારે ઊભો થતો જે સંઘર્ષ છે એને વિગમન વિગમન સંઘર્ષ કહેવામાં આવે છે ઘણી જગ્યાએ વિગમન વિગમન સંઘર્ષને પરિહરણ પરિહરણ સંઘર્ષ તરીકે પણ આલેખેલો હોય છે તો આ બંને એક જ છે બરાબર છે તો આ સંઘર્ષની અંદર શું હશે તો કે બે વિકલ્પ છે બંને વિકલ્પ આપણને નાપસંદ છે છતાં પણ એકની પસંદગી આપણે કરવાની હોય છે ત્યારે જે સંઘર્ષ ઊભો થાય એને વિગમન વિગમન સંઘર્ષ કહેવામાં આવે છે ધારો કે કોઈ પણ જગ્યાએ આગ લાગી છે બરાબર ને આપણે જે જગ્યાએ અભ્યાસ કરીએ છીએ અથવા તો નોકરી કરતા હોઈએ એ કોમ્પ્લેક્સની અંદર આગ લાગે છે તો હવે આ સમયે આપણી સામે બે ઓપ્શન હશે કાં તો આપણે ત્યાં ને ત્યાં રહીને આગની અંદર બળી જશું અથવા તો જે પણ કોમ્પ્લેક્સ છે એમાંથી ઉપરના માળેથી આપણે નીચે ઉતરવાનો એટલે કે છલાંગ લગાવવાનો પ્રયત્ન કરીશું અને બચવાનો પ્રયત્ન કરીએ છીએ છતાં પણ જો આપણે બીજી વાર છલાંગ લગાવીને નીચે ઉતરવાનો પ્રયત્ન કરીએ છીએ બચવાનો પ્રયત્ન કરીએ છીએ તો પણ ઘણી બધી શક્યતાઓ છે કે ભાઈ આપણે છલાંગ લગાવીને નીચે પડીએ તો આપણું મૃત્યુ પણ થઈ શકે આપણે બ્રેઇન હેમરેજ પણ થઈ શકે અને આપણા હાથ પગ પણ ભાંગી જાય એટલે કે આપણને શારીરિક ઈજા પણ થઈ શકે છે એટલે બે વિકલ્પ છે એટલે કાં તો આપણે ત્યાં રહેશું તો પણ આપણને નુકસાન થશે તો પણ આપણું મૃત્યુ થઈ શકે છે અને જો આપણે એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ છીએ એમાંથી બચવાનો પ્રયત્ન કરીએ છીએ તો પણ આપણને શારીરિક રીતે ઈજા થવાની શક્યતા છે પરંતુ આગમાંથી કોઈ પણ રીતે આપણે બહાર નીકળવાનો બેમાંથી એક વિકલ્પ ફરજિયાત રીતે પસંદ કરીએ છીએ તમે સુરતની ઘટના જોઈ છે બરાબર ને કે ઘણા બધા વિદ્યાર્થીઓ કે જે ત્યાંથી ભાગી નથી છૂટી શક્યા એ વિદ્યાર્થીઓ ત્યાં ને ત્યાં બળીને ખાક થઈ ગયા જ્યારે જે વિદ્યાર્થીઓએ કોમ્પ્લેક્સ ઉપરથી છલાંગ લગાવીને નીચે આવવાનો પ્રયત્ન કર્યો બચવાનો પ્રયત્ન કર્યો તો ઘણા બધાને શારીરિક ઈજા થઈ અને ઘણા બધા છે એમનું મૃત્યુ પણ થયું હતું તો આવી જ્યારે પરિસ્થિતિ ઊભી થાય છે તો એ સમયે જે સંઘર્ષ સર્જાય છે તો એને વિગમન વિગમન સંઘર્ષ કહેવામાં આવે છે આ જ રીતે આપણે જાણીએ છીએ કે હાલમાં મંદીની પરિસ્થિતિ છે અને મોટાભાગના લોકો છે એ નોકરી છે એ ગુમાવી રહ્યા છે તો આવા સમયે જે વ્યક્તિ બેકાર બની રહી છે તો એને પોતાની જે શૈક્ષણિક લાયકાત છે પોતાની જે ક્ષમતા છે એના કરતાં નીચી નોકરી મળે છે તો કાં તો એને આ નીચી નોકરી છે એ સ્વીકારવી પડે છે અથવા તો પોતાને બેકાર રહેવું પડે છે તો શું કરવું એ અંગેનો નિર્ણય લેવાનો હોય છે બંને વિકલ્પ એના માટે નાપસંદ જ છે પરંતુ એકની પસંદગી કરવી એના માટે જરૂરી બને છે તો ત્યારે જે સંઘર્ષ ઊભો થાય છે એને વિગમન વિગમન સંઘર્ષ કહેવામાં આવે છે આ જ રીતે આપણે પૂરની પરિસ્થિતિમાં પણ જોઈએ છીએ કે ભાઈ અચાનક પૂરની પરિસ્થિતિમાં જે લોકો ફસાયેલા છે બરાબર છે તો જો વ્યક્તિ એ પૂરના પ્રવાહમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે તો શક્ય છે કે એવું બને કે પૂરનો પ્રવાહ છે પાણીનો પ્રવાહ એટલો બધો વધારે હોય કે એને એની સાથે તણાઈ જાય તો ત્યારે પણ જીવ ગુમાવવાનો ડર છે અને જો વ્યક્તિ એમાંથી બચવાના પ્રયત્ન નથી કરતા ત્યાં ને ત્યાં જ ઊભા રહે છે તો વધારે પાણીનો પ્રવાહ વધવાને કારણે એમાં ડૂબીને પણ મરી જવાની શક્યતા હોય એટલે કે એમાં પણ એનું મૃત્યુ થવાની શક્યતા રહે છે તો આવા સમયે શું કરવું એ વ્યક્તિને સૂઝતું નથી બંને વિકલ્પો પોતાને માટે નાપસંદ જ છે પોતાને માટે ગેરલાભ જ ઊભો થવાનો છે પોતાને માટે નુકસાનકારક જ છે છતાં પણ કોઈ પણ એકની પસંદગી કરવી પડે છે તો આવા સમયે જે ઊભો થતો સંઘર્ષ છે એને વિગમન વિગમન સંઘર્ષ કહેવામાં આવે છે હવે આપણે ત્રીજો પ્રકાર જોઈએ કે અભિગમન વિગમન સંઘર્ષ આની અંદર વ્યક્તિ પાસે એક જ વિકલ્પ છે અને આ વિકલ્પ ક્યારેક એને આકર્ષક પણ લાગે છે અને ક્યારેક અનાકર્ષક પણ લાગે છે એટલે કે એક જ વિકલ્પ વ્યક્તિને આકર્ષક અને ક્યારેક અનાકર્ષક લાગે ત્યારે ઊભી થતી જે માનસિક પરિસ્થિતિ છે એને અભિગમન વિગમન સંઘર્ષ કહેવામાં આવે છે ધારો કે દરેક વ્યક્તિ છે એ એવું ઈચ્છતી હોય છે કે ભાઈ મારી પાસે
ખૂબ આરામદાયક અને આલિશાન ગાડી હોય, આલિશાન એક ફોર વ્હીલ હોય, બરાબર. પરંતુ બધાને ફોર વ્હીલમાં લેવી પણ ગમે છે, એમાં ફરવું પણ ગમે છે, પરંતુ એનું મેન્ટેનન્સ છે, એનો ખર્ચ જ્યારે આવે ત્યારે આપણને ગમતું નથી કે ભાઈ એને જે તે સમયે સર્વિસ કરાવતી વખતે કે મેન્ટેનન્સ ચાર્જ દેતી વખતે આપણે ઘણો બધો ખર્ચ કરવો પડશે. તો આ જવાબદારી વ્યક્તિએ ઉપાડવી ગમતી નથી, એટલે કે પૈસા ખર્ચવા ગમતા નથી. ગાડીમાં ફરવું ગમે છે, પરંતુ એની પાછળ પૈસા ખર્ચવા ગમતા નથી. તો ક્યારેક આકર્ષક એટલે કે ગાડીમાં ફરવું ગમે એ બાબત સારી લાગે છે, પરંતુ એની પાછળ થતો ખર્ચ એને ગમતો નથી. તો આ જે પરિસ્થિતિ છે એને અભિગમન વિગમન સંઘર્ષ કહેવામાં આવે છે. આ જ રીતે કોઈપણ વ્યક્તિને અધિકારી બનવું છે, બરાબર ને, કે ક્લાસ 1-2ની નોકરી પ્રાપ્ત કરવી છે, તો આવી એક સત્તા, આવો એક હોદ્દો અને આવું એક પદ મેળવવું એને ગમે છે, એટલે આ એનું પ્લસ પોઈન્ટ છે, આ બાબત એને ગમશે. પરંતુ એ પદ સાથે, એ હોદ્દા સાથે જે સંકળાયેલી જવાબદારીઓ છે, જે ફરજો છે, એ એને નિભાવવી ગમતી નથી, એ જવાબદારીઓ એને ઉઠાવવી ગમતી નથી. તો આ વખતે જે સંઘર્ષ ઊભો થાય છે એને અભિગમન વિગમન સંઘર્ષ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ મનોભારનો ત્રીજો પ્રકાર, કે જેને દબાણ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી પહેલાં આપણે જોઈએ દબાણની વ્યાખ્યા. દબાણ કોને કહેવાય? તો કે અન્ય વ્યક્તિઓ કે પરિસ્થિતિ દ્વારા વ્યક્તિ સમક્ષ ઊભી થતી વાસ્તવિક કે કાલ્પનિક માંગને પહોંચી વળી શકાશે નહીં. આવા વિચારમાંથી ઊભી થતી માનસિક સ્થિતિને દબાણ તરીકે ઓળખાવી શકાય. કોને કહેશું? તો કે જ્યારે કોઈ પણ બીજી વ્યક્તિ છે એના તરફથી આપણને કાં તો વાસ્તવિક અથવા તો કાલ્પનિક માંગ ઊભી થાય છે. આ કાલ્પનિક કે વાસ્તવિક જે માંગ છે એને આપણે પહોંચી શકશું નહીં, એવો જે આપણને વિચાર ઊભો થાય છે, અને આ વિચારને કારણે આપણી જે માનસિક સ્થિતિ સર્જાય છે એને દબાણ તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે આપણે આપણા મકાન ઉપર બેંક દ્વારા લોન લીધેલી છે, એટલે કે મકાનની ઉપર પૈસા લીધેલા છે, બરાબર. પરંતુ આપણે એ લોન છે એના હપ્તા છે એ સમયસર ભરવામાં ક્યારેક ચૂકી ગયા છીએ, અથવા તો સમયસર આપણે ભરી શક્યા નથી. હવે બેંક દ્વારા આપણને નોટિસ આવે છે કે ભાઈ અઠવાડિયાની અંદર તમારા જે લોનના હપ્તા બાકી રહ્યા છે, એટલે કે જે પણ તમારા પૈસા છે, જે પણ તમારું કરજ છે, દેવું છે, એ ચૂકવી જાઓ, નહીતર તમારું મકાન છે એ સીલ કરી દેવામાં આવશે, અથવા તો તમારા મકાન છે એની હરરાજી કરી દેવામાં આવશે. તો આવા સમયે આપણને તરત જ દબાણ આવશે કે ભાઈ આપણે અઠવાડિયાની અંદર જે મકાન ઉપર પૈસા લીધેલા છે, એટલે કે બેંકના જે પૈસા ચૂકવવાના છે, એ એકઠા કરી શકશું કે કેમ, અઠવાડિયાની અંદર આપણે પૂરા થઈ શકશે કે કેમ, એને નહીં ચૂકવી શકીએ તો આપણું મકાન સીલ થઈ જશે અને આપણું મકાન છે એની હરરાજી થઈ જશે. તો આવા સમયે જે આપણી માનસિક પરિસ્થિતિ સર્જાય છે એને દબાણ તરીકે ઓળખવામાં આવે છે. દબાણ છે એ આધુનિક જીવનશૈલીની એક અનિવાર્ય પરિસ્થિતિ બની ગઈ છે, એટલે કે આપણી આધુનિક જીવનશૈલી દેવી છે કે જેને કારણે દબાણ છે એ આપણને ચોક્કસ રીતે અનુભવ થાય છે. રોજિંદા જીવનમાં દબાણના ઘણા બધા પ્રસંગો ઊભા થતા હોય છે, અને આ દબાણ ઊભું થવાનું મુખ્ય કારણ શું હોય છે? તો કે આપણી મહત્વાકાંક્ષાઓ અને આપણું લક્ષ્ય. સ્પર્ધાત્મક જગતની અંદર તો કે લક્ષ્ય સિદ્ધિ માટે કલાકો સુધી આપણે કાર્ય કરવું પડે છે, બરાબર ને, એટલે કે આપણે જે પણ લક્ષ્ય પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ એને પ્રાપ્ત કરવા માટે, સફળતા મેળવવા માટે આપણે કલાકો સુધી મહેનત કરવી પડે છે, કાર્ય કરવું પડે છે, તનતોડ મહેનત કરવી પડે છે. આપણી પાસે જે રહેલી તકો છે, વિકલ્પો છે, એનો ઉપયોગ કરીને વધારે સારામાં સારું વળતર કઈ રીતે મેળવી શકીએ, હાલમાં જે નવી વાસ્તવિકતા ઊભી થઈ છે, જે પડકારો ઊભા થયા છે, એને કઈ રીતે પહોંચી વળી શકશું, આ તમામ પ્રકારના દબાણનો અનુભવ વ્યક્તિને થાય છે. આપણા સમાજની અંદર કેટલાક સામાન્ય પ્રકારના દબાણનો પણ આપણને અનુભવ થાય છે. કઈ કઈ બાબતો? તો કે અત્યારે સ્પર્ધાત્મક સિદ્ધિઓ છે એના માટેનું દબાણ વધતું જાય છે. અત્યારે તમે જોવો છો કે દરેક ક્ષેત્રમાં તમને સ્પર્ધા જોવા મળશે, બરાબર ને. સ્પર્ધા કોને કહેવાય એ પણ તમે 11મા ધોરણની અંદર ચર્ચા કરી ગયા છો કે ભાઈ સ્પર્ધા એટલે શું છે. તો કે સમાન પ્રકારનું લક્ષ્ય છે, અને આ સમાન પ્રકારના લક્ષ્યને મેળવવા માટે દરેક વ્યક્તિ છે એ પ્રયત્ન કરે છે, બરાબર. તમામ ક્ષેત્રની અંદર અત્યારે આપણને સ્પર્ધાનું વાતાવરણ જોવા મળે છે, એ રમતગમત ક્ષેત્ર હોય, શૈક્ષણિક ક્ષેત્ર હોય, કે
જે તે સંગીતનું ક્ષેત્ર હોય, ડાન્સનું ક્ષેત્ર હોય, અભિનયનું ક્ષેત્ર હોય, તમામ ક્ષેત્રની અંદર આપણને સ્પર્ધા જોવા મળે છે. અને દરેક વ્યક્તિ આ સ્પર્ધાની અંદર ભાગ લે છે અને સ્પર્ધાને જીતવા માટેનો મહેનત કે સતત પ્રયત્ન છે કરે છે. એટલે કે આ સ્પર્ધામાં સિદ્ધિઓ મેળવવા માટેનું, સ્પર્ધામાં સફળતા મેળવવા માટેનું કે ટોપ 3ની અંદર આપણે સ્થાન મેળવવું છે, આ અંગેનું દબાણ છે દિવસે દિવસે વધતું જાય છે. એ સિવાય તો કે પ્રયત્નોની સતત એકાગ્રતાનું દબાણ. જો સ્પર્ધાત્મક યુગ છે એટલે આપણે સતત સ્પર્ધામાં ટકી રહેવા માટે સતત પ્રયત્નો શરૂ રાખવા પડે છે. એટલે કે પ્રયત્નો છે એમાં એકાગ્ર બનવું પડે છે. જો વચ્ચે આપણે પ્રયત્ન છોડી દઈએ છીએ તો આપણે લક્ષ્ય સુધી પહોંચી શકતા નથી. એટલે સતત આપણે કોઈ પણ, જો ધારો કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીએ છીએ, નોકરી માટેની તૈયારી કરીએ છીએ, તો સતત આપણે અભ્યાસ છે શરૂ રાખવો પડે છે. તમે વચ્ચે અભ્યાસ છોડી દો છો તો તમે સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ જાઓ છો. એટલે કે આપણી સ્પર્ધા છે એની અંદર આપણે ટકી શકતા નથી. એટલે આ સતત એકાગ્રતાનું દબાણ રહે છે. એ સિવાય તો કે જે પણ પરિવર્તન આવે છે એ કેવું છે, એકદમ જટિલ છે, એકદમ ઝડપી છે, એની સાથે આપણે સમાયોજન સાધવાનું છે તો એ અંગેનું પણ દબાણ રહે છે. એ સિવાય તો કે કુટુંબ અને અન્ય જે સંબંધો છે, અન્ય જે સગા સંબંધીઓ છે, સમાજના સભ્યો છે, એમની સાથે પણ આપણા સારા સંબંધો જાળવી રાખવા, એ માટેનું પણ આપણને દબાણ છે એ રહેતું હોય છે. બસ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મનોભારના પ્રકારોની ચર્ચા સુધી આપણી ચર્ચા છે એ સીમિત રાખીએ. આગળના લેક્ચરની અંદર જ્યારે આપણે મળીશું ત્યારે મનોભારને પહોંચી વળવાની રીતો એ અંગે આપણે ચર્ચા કરીશું. આભાર.